અઢી વર્ષથી ફરાર હત્યાના આરોપીને પોલીસે દબોચી લીધો. અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો. ગાંધીધામ કડલા હાઈવે પર એક શખ્સ ચોરીનો મોપેડ અને કમરમાં પિસ્તોલ લટકાવી પસાર થતો હોવાની બાતમી મળતા પોલીસે આ બાતમીના આધારે પોલીસે ચોરી કરેલી એક્સેક્સ સ્કૂટી અને પિસ્તોલ સાથે 24 વર્ષીય અસ્કર ઓભે બાલભો હુસેન કમોરા રહેજોડિયા જામનગરને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપાઈ ગયેલા આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે તેણે તેના સાગરીતો સાલે મામદ ઉર્ફે કચ્છી ઈસાદ દાઉદ સરેચા રહે ખારી રોહર ગાંધીધામ અને ઇન્દ્રસિંહ રામસિંહ રાઠોડ રહે બાડમેર રાજસ્થાન સાથે મરી આદિપુર અને ગાંધીધામમાં ઘરફોડ અને વાહનોની ચોરી કરી છે, તેમજ મોરબીમાં પલ્સર બાઇકની પણ ચોરી કરી છે, જેથી પોલીસે પૂર્વ કચ્છમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ અલગ કુલ 6 ચોરીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. દરમિયાન આરોપી પાસેથી ચોરી કરેલા 10 ગ્રામ સોનાના બિસ્કીટ, 2 સોનાની વીંટી, ચાંદીના સિક્કા, નિકોલ કંપનીનો કેમેરો, 2 કાર નંબર GJ6PA0505 અને GJ12DA9919, 1 સ્કૂટી નંબર GJ39B0867 સાથે મોરબીમાંથી ચોરી કરેલી પલ્સર બાઇક નંબર GJ37AE6071 અને 1 પિસ્તોલ સહિત કુલ ₹15,93,990 મુદ્દામાલ આરોપી પાસેથી કબજે કર્યો છે. સંજય ગોયલ, ZSTV કચ્છ.